કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પણ દૂધનો વ્યવસાય જે રીતે છે સારો વધી રહ્યો છે. ખાસ કરીને તેમાં વાત કરીએ તો સ્વાસ્થ્યવર્ધક ઊંટણીનું દૂધ ખૂબ જ ઉપયોગી નીવડતું હોય છે અને તેમાં પણ ઊંટણીના દૂધ પીવાથી સ્વાસ્થ્યવર્ધક આરોગ્યમાં ફાયદો થતો હોય છે. જોઈએ વિગત દર્શાવતો અહેવાલ. કચ્છ ઉત્પાદનમાં મોખરે બને તેવા પ્રયાસ શરૂ. ઊંટણીનું દૂધ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું. દુબઈ પાકિસ્તાન સાથે કચ્છની ડેરીનો સમાવેશ. ઊંટણીના દૂધમાં પૌષ્ટિક તત્વો આરોગ્ય માટે ઉપયોગી. સ્વાસ્થ્યવર્ધક ઊંટણીના દૂધની માંગ ખૂબ જ વધી. કેન્સર જેવા રોગો માટે ઉપયોગી હોવાનું ફલિત થયું. કચ્છની સરહદી ડેરીએ લાખોદ પાસે પ્લાન્ટ ઊભો કર્યો. અમૂલના સહયોગથી કેમિકલ મિલ્ક પ્રોડક્ટ શરૂ કરાઈ. સમગ્ર વિશ્વમાં ઊંટણીના દૂધનું એકત્રીકરણ અને તેની બનાવટો સાથે સંકળાયેલ ડેરીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે, જેમાં દુબઈમાં 2, પાકિસ્તાનના કરાચીમાં 1, તેમજ સરહદી કચ્છ જિલ્લાની સરહદ ડેરીનો સમાવેશ થાય છે. કચ્છમાં ઊંટની અંદાજિત સંખ્યા 12,000 જેટલી છે, જેમાં 7,000 ઊંટડી છે. દાયકાઓ અગાઉ ઊંટણીના દૂધનું મહત્વ ખૂબ જ ઓછું હતું, પરંતુ ભાવ ન મળતા આ વિસ્તારના ઊંટ પાલકો ભટકતું જીવન જીવતા હતા. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી ઊંટણીના દૂધમાં રહેલા પૌષ્ટિક તત્વો આરોગ્ય માટે જ નહીં, ડાયાબિટીસ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ સામે પણ ખૂબ જ ઉપયોગી હોવાનું ફલિત થયા પછી તેનું મહત્વ ખૂબ જ વધ્યું છે. બિલકુલ સાચી વાત છે. એઝ એ મેડિસિન વપરાય અને યુનિક આઇટમ છે સમગ્ર દેશ માટે. આપણો જે પ્લાન્ટ છે એ ઇન્ડિયાનો પહેલો જ પ્લાન્ટ છે, એટલે એનું મૂલ્યવર્ધિત થાય. અને કેમલ મિલ્ક ઓનરો જે અત્યાર સુધી હતા એ લોકો બિચારા ખૂબ રખડતું ભટકતું જીવન જીવતા હતા, એને અત્યાર સુધી 25 રૂપિયા ભાવ આવતો હતો. સરહદ ડેરીએ પ્લાન્ટ ચાલુ કર્યા પછી ત્યાં બેઠે એને 51 રૂપિયા આપણે આપ્યું છે. એનાથી વિશેષ હવે આપણે અમૂલના વાઇસ ચેરમેન થયા છે, તો હજી પણ એમને વધારે વળતર મળે એના માટે અમે લોકોએ અત્યાર સુધીનો લાઈફ ફો હતી 4 કે 5 દિવસની. હવે એમાં ટ્રેક્ટા પેકમાં જઈશું પેકિંગમાં, એટલે લગભગ 180 દિવસની કેમલ મિલ્કના દૂધની લાઈફ થશે. અમૂલ મિલ્કના સહયોગથી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સરહદ ડેરીએ પણ લાખોંદ નજીક ડેરીના દૂધ પ્રોડક્ટ પ્લાન્ટ સાથે દૈનિક 20,000 લીટરની ક્ષમતાવાળો પ્લાન્ટ શરૂ કર્યો છે. કચ્છમાં ઊંટણીનું દૂધ એકત્રિત કરી શકાય તેવા નખત્રાણા, રાપર, ભચાઉ અને ભુજના વિસ્તારોમાં સરહદી ડેરી દ્વારા દૂધ એકત્ર કરાય છે. કોરોનાના લીધે સમગ્ર દેશમાં હાલ ડેરી સુધી દૈનિક 500 લીટર દૂધ સરહદ ડેરી સુધી પહોંચી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ઊંટણીના દૂધનું ચલણ વધ્યું છે, પછી ખાનગી હોટલમાં પણ આ દૂધ લીટરના 20 થી 25 રૂપિયાના ભાવે ખરીદી થાય છે, જ્યારે શરૂઆતથી જ સરહદ ડેરી ₹51 જેટલા ઊંચા ભાવે ખરીદે છે. જે દૂધના કલેક્શનને લઈને માલધારીઓ માટે સરહદ ડેરી એક નવી દિશા આપે છે. ઊંટણીના દૂધનો સ્વાદ ગાય અને ભેંસના દૂધ કરતાં અલગ હોય તેને સ્વાદિષ્ટ બનાવવા સુગંધિત તત્વોના મિશ્રણથી સુગંધિત દૂધને બનાવટ માટે ભારે લોકપ્રિય બની છે. કોરોના મહામારીમાં વાત સાચી છે, બધાય ધંધા ઉદ્યોગ જ્યારે પડી ભાંગ્યા હતા અને માણસોને ક્યાંય કામ ધંધો નહોતો, કોઈ કામ ધંધો કરી શકે એવી પરિસ્થિતિ નહોતી આ મહામારીને કારણે. પણ એ ટાઈમે એમ કહીએ તો કાંઈ ખોટું નથી કે સરહદ ડેરી ત્યારે એકદમ વધારે ગ્રોથ કર્યો છે. ગ્રોથ એટલા માટે કર્યો કે જે લોકો બહારના ધંધામાં દૂધ ઉત્પાદકો પૂરાયેલા હતા, એઝ લાઈક હોટલ, માવો, એવા બિઝનેસમાં મીઠાઈમાં ને એમાં જે પૂરાયેલા હતા એ બધું બંધ હતું, એટલે એનું દૂધ સરપ્લાઈઝ થઈ ગયું. અને માન્ય વિજયભાઈના સૂચનથી જે લોકો બિનસભાસદ હતા એનું પણ દૂધ ખરીદવાનું સરહદ ડેરીએ ચાલુ કર્યું, એટલે સરહદ ડેરીના દૂધના ધંધામાં એક તો ગ્રોથ આવ્યો અને લગભગ 4 થી 5 કરોડ રૂપિયાનું કોરોના દરમિયાન અમે દૂધ ઉત્પાદકોને, સભાસદો અને બિનસભાસદોને અમે પેમેન્ટ કર્યું, એટલે એ લોકોને રોજીરોટી માટે એકમાત્ર કચ્છમાં જો ઉદ્યોગ કહ્યું તો એ સરહદ ડેરીનો હતો. દુનિયાના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે ઊંટણીના દૂધમાં ઇન્સ્યુલિન જેવું પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલની જાળવણીમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. ઊંટણીના દૂધમાં ગાય કરતાં 4 થી 5 ગણું વધારે વિટામિન સી, 30 થી 40 ગણું પ્રોટીન, વધુ મિનરલ્સ અને ફેટી એસિડ હોય છે. ઘણા કિસ્સાઓમાં ઊંટણીના દૂધથી કેન્સર, ટીબી, કમળો, હાઈ બ્લડ પ્રેશર, એલર્જી જેવા રોગોના નિદાન થાય છે. એટલું જ નહીં, રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
એ ઉપરાંત આઈસ્ક્રીમનો પણ નિર્માણ બનાવવામાં આવે છે અને આગામી દિવસોમાં સરહદ ડેરી વધુ એક નવું સાહસ કરવા જઈ રહી છે, જેમાં ઊંટડીના દૂધમાંથી ચીઝ પણ બનાવી બજારમાં મૂકવા વિચારણા કરી રહ્યું છે. જી, કચ્છનો દૂધનો વ્યવસાય એકચ્યુઅલી આમ જોવો તો સમગ્ર દેશમાં કચ્છે દૂધમાં ફર્સ્ટ હોવું જોઈએ. એનું કારણ એ છે કે માનવ વસ્તી કરતાં પણ પશુની વસ્તી વધારે છે, ચારિયાણ પણ વધારે છે, વિસ્તાર પણ વધારે છે. તમને જાણીને નવાઈ લાગશે, નેચરલ ઘાસ સમગ્ર એશિયા ફર્સ્ટ છે અહીંયા બનીમાં, અને લગભગ 15-16% પ્રોટીનવાળું નેચરલ ઘાસ છે. એટલે કચ્છની પરિસ્થિતિ આખા દેશથી અને રાજ્યથી અલગ છે. જો કચ્છના લોકો ધારે તો કચ્છને દૂધ ઉત્પાદનમાં ખોટું મોટું ખૂબ ઉત્પાદન કરી શકે એમ છે. જ્યાં મોટો ઘાસ વિસ્તાર અને અન્ય કરતાં વધુ પ્રોટીનવાળું ઘાસ ઉપલબ્ધ છે.